हेतु લખવાનું હોય છે તો સૌથી પહેલા આપણે હેતુ જોઈએ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આપણને ખ્યાલ છે કે પ્રકાશનો માર્ગ હંમેશા સીધો જ હોય છે પણ આપણે તે સાબિત કરતો આપણે પ્રયોગ ઘડવાનો છે તો સૌથી પહેલું હેતુ આપણે જોયું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે હવે એના સાધનમાં છે ત્રણ સીડી મીણબત્તી અને ક્લિપ તો અહીંયા મેં આવી રીતે ત્રણ સીડી કે જે આપણે ઘરે યુઝ કરતા હોઈએ છીએ આ જે પ્રયોગમાં વસ્તુની દિશા આપણે ઘરે ઓલમોસ્ટ આપણે ઘરે મળી જાય છે આ ત્રણ સીડી લીધી છે આ છે કપડાં સૂકવવાની ક્લિપ હોય તે ક્લિપ લીધી છે અને મીણબત્તી આ ત્રણ સાધન સામગ્રીમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે આ સીડી છે તેની જગ્યાએ તમે ત્રણ પુઠ્ઠા પણ લઈ શકો અને ત્રણેય પુઠ્ઠા એકબીજા પર આવી રીતે રાખીને વચ્ચે તમે કાણું પાડો ને જેથી કરીને જે કાણું છે એ ત્રણેયમાં સરખું મધ્યમાં આવવું જોઈએ તમે એ પણ ઉપયોગ કરી શકો છો તો હવે આ છે સાધન સામગ્રી હવે આપણે પદ્ધતિ જોઈએ તો પદ્ધતિમાં આપણે સૌથી પહેલા એમ કરવાનું છે કે આ જે સીડી છે તેને ઊભી રાખવા માટે આપણે આ રીતે ક્લિપ બેસાડવાની છે ત્રણે ત્રણ સીડીને તમે જોઈ શકો છો આવી રીતે મેં ત્રણે ત્રણ સીડી ક્લિકની મદદથી એક જ લાઈનમાં ઊભી રાખી છે અને એની એક સાઈડ આ ત્રણની આ એક સાઈડ આવી રીતે મીણબત્તી મૂકેલી છે હવે ત્યારબાદ આપણે મીણબત્તીને સળગાવવાની છે આ મીણબત્તી સળગાવી જે પ્રકાશના ઉદ્ગમ સ્થાન તરીકે વર્તશે હવે આપણે એક બાજુ જે બાજુ મીણબત્તી છે એની વિરુદ્ધ સાઈડથી આપણે અવલોકન કરશું આપણને પ્રકાશ દેખાય છે કે નહીં અવલોકન કરતાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે સીડી છે તેના મધ્યમાં જે કાણું છે તેમાંથી આપણે મીણબત્તી જોઈ શકીએ છીએ હવે આપણે ત્રણમાંથી કોઈ પણ એક ડિસ્કને આપણે હલાવીએ તો આપણને મીણબત્તી દેખાતી બંધ થઈ જાય છે પણ જો એને ત્રણેયને પાછું આપણે એક જ લાઈનમાં રાખીએ તો આપણને મીણબત્તી દેખાય છે આપણે જે મીણબત્તીનો પ્રકાશ છે તે આપણને દેખાય છે આમાં જે લખ્યું છે એ જ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ